નમસ્કાર કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર સંધાનના ઉપક્રમે સમયનું સંચાલન વિષય પર વાત કરવા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું સમય એક વહેતો પ્રવાહ છે વિશ્વના વર્ણન માટે જરૂરી કેટલાક પરિમાણો પૈકીનું એક એવું તત્વ કે જે સૃષ્ટિના અસ્તિત્વ સાથે સંકળાયેલું છે અને એની સાથે જ તે અસ્તિત્વમાં આવ્યું છે અને તે તત્વ એટલે સમય પ્રકૃતિ અને માણસની તમામ પ્રવૃત્તિઓ સાથે સમય સંકળાયેલો છે માણસ માટે ઉઠવાનો સમય કામ ધંધે જવાનો સમય અર્થોપાર્જન અર્થે કામમાં કાર્યરત રહેવાનો સમય હરવા ફરવાનો સમય ઘરે જવાનો સમય આરામનો સમય વગેરે જ્યારે પ્રકૃતિની વાત કરીએ તો પ્રકૃતિમાં દિવસ અને રાતનો સમય ઋતુઓનો સમય જેવી બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ જેણે સમયને નથી સાચવ્યો સમય તેને ક્યારેય સાચવતો નથી મેનેજ યોર ટાઈમ ટાઈમ વિલ મેનેજ યુ જો અર્થ સમજવો હોય તો મેનેજમેન્ટ ગુરુ શ્રી પીટર ડ્રકર જણાવે છે કે સમય એ સૌથી અછતવાળો પદાર્થ છે સમયનું સંચાલન ન થઈ શકે તો અન્ય કોઈ પણ પ્રવૃત્તિનું સંચાલન થઈ શકશે નહીં ટાઈમ હેઝ મની વેલ્યુ આપણે જે રીતે નાણાંનું સંચાલન કરીએ છીએ તે જ રીતે સમયનો સદુપયોગ થાય તે રીતે સમયનું સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે ધૂમકેતુ આપણા વાતાવરણની મુલાકાત દર દસ હજાર વર્ષે એક વખત જ લે છે પણ તેમાં તે એક પણ મિનિટ આગળ કે પાછળ હોતા નથી મિત્રો ધંધાકીય જગતમાં મહત્ત્વની બાબત છે તે છે સમયનું પાલન અન્ય એક સંચાલકીય નિષ્ણાતે પણ ખૂબ સરસ કહ્યું છે કે સમય જ સૌથી યોગ્ય અને ઉત્તમ શિક્ષક છે સમયને કારણે સમય પસાર થતા જેમ જેમ અનુભવ થતા જાય છે તેમ તેમ સમય અનુસાર વ્યક્તિ એ અનુભવને આધારે ભવિષ્યમાં અનેક નિર્ણયો લેવાનું નિશ્ચિત કરી શકે છે આમ સમય માણસને ઘણું બધું શીખવી જાય છે એક વધુ પરિભાષા આપણે જોઈએ તો જીવનની સફળતા સમયના યથોચિત ઉપયોગ પર રહે છે સમય એ કુદરતનો ખજાનો છે જે પળ કલાકો અને ક્ષણ જેવા કિંમતી હીરાઓની જેમ એ પ્રકાશિત થતો હોય છે સ્વેટ માર્ડને પણ કહ્યું છે કે વહી જતાં સમયનો ઉપયોગ કરો નહીંતર પસ્તાવવું પડશે એક વધુ પરિભાષા જોઈએ જેને આપણે ઉપદેશ પણ ગણી શકીએ અને તે ઉપદેશ એટલે સર્વેન્ટિસ પોતાના ઉપદેશમાં લખે છે કે જો આપ આપની મિનિટોની કાળજી લેશો તો કલાકો આપની કાળજી લેશે અને આપ આપના દિવસની કાળજી લેશો તો વર્ષો આપની કાળજી લેશે મહાન દાર્શનિક શ્રી ખલીલ જીબ્રાને પણ કહ્યું છે કે ગઈકાલ એ આજની સ્મૃતિ છે અને આવતીકાલ એ આજનું સ્વપ્ન છે ગઈકાલના અનુભવને આધારે સમજશક્તિ કેળવીને જો વ્યક્તિ નિર્ણયો લેવાનું અને સમય પૂરેપૂરો સમય ઉપયોગ કરવાનું શીખશે તો કદાચ એ સારામાં સારા નિર્ણયો યોગ્ય સમયે લેનાર વ્યક્તિ પણ બની શકશે પ્રેસિડેન્ટ વોશિંગ્ટનના નામથી કોણ હજાણ હશે તેઓ હંમેશા કહેતા કે મારો રસોઈયો એમ જ કહે છે કે જમવાનો સમય થયો છે કે નહીં એ એમ નથી પૂછતો કે જમનાર આવ્યા છે કે નહીં આ એમ કહે છે કે સામાન્ય રીતે જમવાનો સમય નિશ્ચિત કરો અન્ય કાર્ય પ્રવૃત્તિઓ ત્યાર પછીની ગોઠવાઈ જશે જમનારાની રાહ જોવાની જરૂર નથી જમવાના સમયની રાહ જોઈ તેનો સદુપયોગ કરી અન્ય કાર્યોને વ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન કરો જે રીતે જમવાનું કાર્ય એ યોગ્ય રીતે જ અમલમાં મૂકાવવું જોઈએ તે જ રીતે તે માટે નિશ્ચિત કરેલો સમય પણ વ્યવસ્થિત રીતે આયોજિત કરવો જ રહ્યો એકવાર શ્રી વોશિંગ્ટનના સેક્રેટરી તેમના નિશ્ચિત સમય કરતા મોડા એ કામ પર આવ્યા વોશિંગ્ટને પૂછ્યું તારું મોડું આવવાનું કારણ જણાવીશ સેક્રેટરીએ કહ્યું કે સર મારી ઘડિયાળ આજે પાછળ છે વોશિંગ્ટને તરત જવાબ આપ્યો કે ક્યાં તો તું સમયસર આવ અથવા તો તું તારું ઘડિયાળ બદલી કાઢ નહીં તો મારે મારો સેક્રેટરી બદલી નાખવો પડશે આ છે સમયનું મૂલ્ય પશ્ચિમની દુનિયા એ સામાન્ય રીતે એક સીધી લીટીની ઓળખમાં માને છે સમય ભૂતકાળ તરફથી આજની પરિસ્થિતિમાં અજાણ્યા ભવિષ્ય તરફ એક સીધી લીટીમાં પ્રયાણ કરે છે આજ આવતીકાલે ફરી આવતી નથી પશ્ચિમનું જગત સમગ્ર જગત પ્રગતિ અને વિકાસ પર ભાર મૂકે છે આપણે ભારતીયો સામાન્ય રીતે સમયની વર્તુળાકાર ગતિમાં ઓળખમાં માનીએ છીએ અને આપણે પૂર્વજન્મ આ જન્મ અને પુનઃ જન્મમાં માનીએ છીએ આજે થતી પ્રવૃત્તિઓ અથવા તો આજે કરવી જોઈતી પ્રવૃત્તિઓ જો આજે ન થાય તો આપણે એમ સમજીએ છીએ કે હશે આવતીકાલ તો ફરી આવવાની જ છે અને આવતીકાલે એ કામ પૂરું કરી દઈશું અર્થાત આપણે સમયની અગત્યતા કરતાં પ્રારબ્ધમાં વધુ માનીએ છીએ આવા અમૂલ્ય સમયનું જો મહત્ત્વ સમજવું હોય તો એમ કહી શકાય કે સમય એ સૌથી અછતવાળો પદાર્થ છે સમયનું સંચાલન ન થઈ શકે તો અન્ય કોઈ પ્રવૃત્તિનું સંચાલન ન થઈ શકે કેટલાક વિદ્યાર્થી ભાઈ બહેનો એમ માનતા હોય છે કે પરીક્ષાની તૈયારી આખા વર્ષ દરમિયાન નિયમિતપણે કરવાની કશી જરૂર નથી પરીક્ષા આવશે અને આપણે તૈયારીમાં લાગશું પરિણામ સારું તો મળી જ જશે પરંતુ તૈયારીના અભાવે પરીક્ષાના સમયે જ્યારે અભ્યાસક્રમ પૂરો કરવાનો થાય ત્યારે શોધમાં નીકળે છે કયા પુસ્તકોની હિન્દી દો ઘંટે મેં ઇંગ્લિશ ચાર ઘંટે મેં અને સમજી શકાય તેવી વાત છે કે પરિણામ અપેક્ષા મુજબનું મેળવી શકતા નથી તેની સામે જો સફળ થયેલા સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો તેઓ ચોક્કસ કહેતા હોય છે કે નિયમિતપણે અભ્યાસ કરવાથી પરીક્ષાના સમયે સારી રીતે ઓછા સમયમાં તૈયારી કરી શકાય છે પુનરાવર્તન કરી શકાય છે પૂરતી ઊંઘ લઈ શકાય છે અને સારા પરિણામો ચોક્કસપણે મેળવી શકાય છે પટાવાળામાંથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી બધાને એક જ સરખો સમય મળેલો છે અને તે છે રોજના ચોવીસ કલાક એક સેકન્ડ વધુ કે ઓછી નહીં પરંતુ સમયનું નાણાકીય મૂલ્ય ન સમજનાર અંતે નિષ્ફળતા પામે છે અહીં એમ કહેવાનું હું જરા પણ માનતી નથી કે પટાવાળાનું કામ એ નાનું કામ છે અને કોઈ મિનિસ્ટરનું કામ એ કોઈક મોટું કામ છે જો સામાન્ય વ્યક્તિ પણ સમયનું મૂલ્ય સમજીને તે પુરુષાર્થ કરશે કાર્ય કરશે અને પરિણામ મેળવવામાં એ જો દ્રઢ નિશ્ચયી હશે તો તે ચોક્કસપણે આગળ વધી જ શકે છે જ્યારે ઊંચા હોદ્દા પર બેઠેલ વ્યક્તિ સંચાલક હોય કે મિનિસ્ટર હોય પરંતુ સમયનું મૂલ્ય ન સમજતા જો એ એનું નિયમિતતા જરા પણ નહીં સાચવી શકે તો કદાચ એણે જે ધ્યેયો સિદ્ધ કરવાના છે જે ઉદ્દેશો સિદ્ધ કરવાના છે એ ઉદ્દેશો સિદ્ધ કરી શકશે નહીં અંતે તે નિષ્ફળ જશે એમ કહેવાયું છે કે સમય અને દરિયાની ભરતી કદી કોઈની રાહ જોતા નથી અગાઉ પણ કહ્યું તેમ ગયેલો સમય પાછો આવતો નથી આપણે જાણીએ છીએ કે ગત અવસર આવે નહીં અને ગયા ન આવે પ્રાણ પશ્ચિમનું જગત આપણે કહીએ છીએ કે વિકસી રહ્યું છે હજુ પણ વધારે વિકસી રહેશે એનું એક અગત્યનું કારણ છે તે છે તેઓને તેઓ સમયને મહત્વ આપે છે અને સમયનું મહત્ત્વ સમજે છે આ જગત અને ખાસ કરીને ધંધાકીય જગત ખૂબ જ ઝડપથી બદલાય છે આજની ફેશન આવતીકાલે જૂની થઈ જાય છે આપણે આપણી જગ્યા પર ઊભા રહેવા માટે પણ દોડવું પડે છે એકવાર એક વ્યક્તિ પોતાની સાયકલનું ગવર્નર હાથમાં રાખી સાયકલની સાથે દોડતો હતો ખૂબ જ ઉતાવળમાં જણાતો હતો એને સામેથી એક એનો મિત્ર મળ્યો અને મિત્રએ પૂછ્યું કે બહુ ઉતાવળમાં લાગે છે તો કે કે હા તો કે સાયકલ ઉપર બેસી જાને ત્યારે એણે ઉત્તર આપ્યો સાયકલ પાસે બેસવાનો પણ ટાઈમ કોની પાસે છે કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિમાં ઝડપ અને સમય સાથેનું સંતુલન એ કદાચ ઘણીવાર વ્યક્તિને સમયની અગત્યતા સમજાવવા ખૂબ જ મદદરૂપ થતું હોય છે મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કર્યા પછી એમનું કાર્યનું ભારણ એટલું બધું વધી ગયું ત્યારે એમણે તેમના સુવાના સમયને એક કલાક પાછો મોકલી દીધો મીન્સ એક કલાક સુવાનો સમય પાછળ કરી દીધો અને તેઓ જેટલા વાગે સવારે વહેલી સવારે ઉઠતા હતા તે ઉઠવાના સમયના એક કલાક પહેલાં તેઓએ ઉઠી જવું તેમ નક્કી કર્યું આ છે સમયનું સંચાલન પરંતુ આપણે એવું માની શકીએ છીએ ખરા કે હંમેશા આપણે જે સમયનું સંચાલન કરવા માગીએ છીએ એ સમયનું સંચાલન આપણે કરી જ શકીએ છીએ ના પરંતુ એ જે આપણા સમય બગાડનાર પરિબળો છે એ પરિબળોને જો આપણે વ્યવસ્થિત રીતે સમજીશું અને વાસ્તવિક જીવનમાં એનો અમલ યોગ્ય રીતે કરીશું તો ચોક્કસપણે એ પરિબળોને પણ આપણે મત કરીને સમયનું યોગ્ય તે પાલન કરી જ શકીશું આવા સમયનો વ્યય કરનારા પરિબળોને આપણે બે વિભાગમાં વેચી શકીએ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો સૌ પ્રથમ જોઈએ આપણે આંતરિક પરિબળો આંતરિક પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે તે છે કાર્ય મોકૂફ રાખવાની ટેવ સામાન્ય રીતે આપણે અણગમો પૂર્વગ્રહ અને કંટાળા ઉપરાંત કાર્ય મુલતવી રાખવા પાછળનું એક સૌથી મહત્ત્વનું કારણ જે જોવા મળે છે તે છે કાર્ય અંગેનો ભય એટલું જ નહીં કાર્યની પૂર્ણતા અંગે પણ આપણે જ્યારે વધુ પડતા આત્મવિશ્વાસી હોઈએ ત્યારે પણ વ્યક્તિને કાર્યના આરંભ અને કાર્ય પૂર્ણ કરવા માટે પુરુષાર્થથી એ દૂર રાખે છે અલિપ્ત રાખે છે અગાઉ કહ્યું તેમ કોઈ પણ કાર્ય નાનું નથી કે મોટું નથી અહીંયા પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમયપાલન અંગેની એક સાચી હકીકત કહેવાનું હું પસંદ કરીશ આઝાદીની ચળવળ ના સમય દરમિયાન એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં મહાત્મા ગાંધીજી ઉપરાંત સરદાર વલ્લભભાઈ જવાહરલાલ નહેરુ કૃપલાણીજી જેવા નેતાઓ ઉપસ્થિત હતા મીટિંગનો સમય જે નક્કી કરવામાં આવ્યો હતો તે મિટિંગ ચાલુ જ હતી અને સાંજના ચાર વાગ્યા ઘડિયાળમાં જોયું ચાર વાગ્યા છે અગત્યની ચર્ચા ચાલતી હતી અને ગાંધીજી ચાલુ મીટિંગે ઊભા થઈ ગયા પૂછ્યું કે બાપુ ક્યાં ચાલ્યા એમણે કહ્યું કે મારે બકરીને ચારો આપવાનું એને ઘાસ આપવાનું ટાઈમ થઈ ગયો છે નેતાઓએ એમને કહ્યું કે થશે તો પછી થોડીવાર ના એમણે ચોક્કસપણે એવું કહી દીધું કે આ સમય મારે બકરીને એનો ખોરાક આપવાનો ટાઈમ થયો છે મારે જવું જ પડશે અને એ કામ પૂરું કરી અને પાછા તેઓ મીટિંગમાં હાજર થઈ ગયા કદાચ આપણને આ વાત નહીં લાગે કે અડધો કલાક એક કલાક મોડું થઈ ગયું હોત તો શું થઈ ગયું પણ ના મિત્રો સમય દરેક કાર્ય માટે જે નિશ્ચિત કરેલો છે તે નિશ્ચિત કરેલા સમયે જ જો એ કામ કરવામાં આવે તો કોઈ પણ કાર્ય મોખું